ઓફ વડોદરા. છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના કનલવા ગ્રામ પંચાયતમાં વિકાસના થયેલા કામોમાં ભ્રષ્ટાચારની તપાસ કરાવવા માટે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે તલાટી અને સરપંચ દ્વારા કોઝવે, રોડ, રસ્તા, શૌચાલય, આવાસ તથા નરેગાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, જેની તપાસ કરાવવા તાલુકા વિકાસ અધિકારીને તારીખ 5 જાન્યુઆરી 2022 રોજ માંગ કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારીના રિપોર્ટથી અસંતોષ થતાં જિલ્લા પંચાયતમાં તારીખ 8 જુલાઈ 2022 રોજ અરજી કરવામાં આવી હતી. આ તમામ તરફથી તેમને સંતોષકારક ન્યાય નહીં મળતા આજ રોજ કનલવા ગ્રામ પંચાયતમાં થયેલા કામોની ભ્રષ્ટાચારની તપાસ કરાવવા જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણને આવેદનપત્ર આપી મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. અત્યારે 2 વર્ષ થઈ ગયા, કામગીરી જેવું થયું જ નથી અને તપાસ ટીમ બી લાગ્યા પછી લોકોને જવાબ આપતા નથી અને જગ્યા પર કામ જ નથી. કનલવા આવ્યો સાહેબ, અમે આજે અમારા ગ્રામ પંચાયત કનલવા ગ્રામ પંચાયતની અંદર તમામ કામગીરી મોટા મોટું ખરાબ કામ થયેલું છે અને જગ્યા પર બી કામ જ નથી. હવે એ અમે પહેલાં પંચાયતમાં આપ્યું, અમને રિપોર્ટ મળ્યો, રિપોર્ટ પ્રમાણે અમે તાલુકામાં આપ્યો, તાલુકાનો તપાસ પ્રમાણે તપાસ આવી હતી પણ જગ્યા પર સ્થળ પર કામ જ નથી. એ કામ ખોટી રીતના બતાવી દીધું, આ જગ્યા પર પેલું કામ થયું, પેલી જગ્યા પર પેલું કામ થયું, એ રીતના જગ્યા જ બધી ફેરફાર બન્યો અને સ્થળ પર કામ જ નથી. એવી રીતે ટોયલેટોનું બી કામ લોકોના ખાલી નામ જ બતાવી દીધા, એક ઘરમાંથી 3 થી 4 માણસોના નામો બતાવી દીધા છે અને એનો બી ટોયલેટો બન્યા જ નથી. એવી રીતના આવાસના બી એ રીતના જ કામ થઈ ગયા, લોકોનો આવાસો જ નથી બન્યા અને એવી રીતના અમે તો જ પૈસા ઉપાડી થઈ ગયા છીએ લોકો. તો અમારે એ જ કહેવું છે કે તલાટી અને સરપંચ જોયું શું ગામની અંદર, એમને તો ખબર છે કે ભાઈ આ 3 હપ્તા બનાવવા માટે કહી રહ્યા છે એ લોકો, તો 3 હપ્તાની અંદર લોકો જોયું શું? તો ગરીબ આ ગરીબ માણસ છે નાયકો, તો એના મકાનો નથી બન્યા. એવી રીતે હાલમાં બી એ જ કામ હજુ ચાલુ જ છે, એમ સ્થળ પર કામ જ નથી થતું. શું નામ છે તમારું? મારું રાઠવા કનેશભાઈ રેમાલભાઈ. કનલવા રહેવાસી? હા, કનલવા.